ગર્ભવતી મહિલાની હત્યા કેસમાં 5ને આજીવન કેદની સજા ફટકારી હતી. રાપર તાલુકાના માંડબડ ગામે બનેલ બનાવ અંગે અંજાર સેશન્સ કોર્ટનો ચક્રવર્તી ચુકાદો. રાપર તાલુકાના માનગઢ ગામે આડા સંબંધના મુદ્દે કોલી સમાજના જ એક પરિવારે અન્ય પરિવાર પર કરેલા ઘાતક હુમલા અને દેશી તમંચાથી ગર્ભવતી મહિલાના પેટમાં ગોળી મારી તેની હત્યા કરી નાખવાના 5 વર્ષ જૂના બનાવમાં અંજાર સેન્સ કોર્ટે 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મળતી વિગતો મુજબ હિંસક હુમલાનો બનાવ ગત 10 જૂન 2013 રોજ બન્યો હતો. માનગઢમાં રહેતા બાબુભાઈ કોલીના પુત્ર પ્રવીણને માદેવા પોપટ કોલીની દીકરી સાથે આડા સંબંધ હોય બંને પરિવારો વચ્ચે અવારનવાર અણબનાવ બનતા હતા. દરમિયાન બનાવના દિવસે માદેવા પોપટ કોલી તેની પત્ની અને પિતરાઈ ભાઈઓ વગેરે ધારિયા લાકડીઓ લોખંડના પાઇપ દેશી પિસ્તોલ વડે બાબુભાઈના ઘરે ઘસી જઈ ઘાતક હુમલો કર્યો હતો. આરોપીએ બાબુભાઈ તેમના પુત્ર કાનજી પ્રવીણભાઈ જેમલ વગેરેના પાઇપ ઢોકાથી માર માર્યો હતો. હુમલા દરમિયાન ઘરે રહેલી પુત્રવધુ ચક્કુબેન કે જે ગર્ભવતી હતી તેના પેટ પર હીરા બાબુ કોલી નામના આરોપીએ દેશી તમંચાથી ગોળી મારી હતી. ચક્કુનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેના પેટમાં 9 માસનો ગર્ભ હતો. હિંસક હુમલા અંગે કાનજી બાબુ કોલીએ 5 આરોપીઓ વિરુદ્ધ હત્યા, ભીંગાણો, હિંસક હુમલો, આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં અંજારના 5મા અધિક સેન્સ જજ ડી એમ પંચાલે 21 સાક્ષીઓ અને 29 દસ્તાવેજી પુરાવાના આધારે તમામ 5 આરોપીને હત્યા કેસમાં દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. એટલું જ નહીં, વિવિધ કલમો તળે તેમની દોષી ઠેરવવા સાથે આર્થિક દંડ ફટકાર્યો છે. કોર્ટે માદેવા પોપટ કોલી, દિવાળીબેન માદેવા કોલી, હીરાબાબુ કોલી, દેવાબાબુ કોલી અને રાયધણ રવા કોલીને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત પ્રત્યેકને વિવિધ કલમ હેઠળ 18,000 નો દંડ ફટકાર્યો છે. હીરા કોલીને કોર્ટ આર્મ્સ એક્ટની 2 કલમ હેઠળ વધુ 10,000 નો દંડ ફટકાર્યો છે. 5 આરોપીને ફટકારેલા દંડની રકમ કુલ 1 લાખ થાય છે. આ કેસમાં ફરિયાદના વકીલ તરીકે હેતલકુમાર જીતેન્દ્ર સોનપાર અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશીષ પ્રફુલ્લ ચંદ્ર પંડ્યા રહ્યા હતા.